નમસ્કાર સ્કૂલ ઓફ ડિવોશન પાટણ ની YouTube ચેનલ માં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 માં વિષય આંકડા શાસ્ત્ર ના પ્રકરણ નંબર આંકડા શાસ્ત્ર ભાગ 2 ના પ્રકરણ નંબર 1 સંભાવનાનો અભ્યાસ કરીશું, જેમાં આજે આપણે સ્વાધ્યાય ના દાખલા જોશું. જેમાં આજે આપણે સ્વાધ્યાય 1. સ્વાધ્યાય 1.3 ના દાખલા જોશું. જેમાં આપણે અગાઉના વિડીયોમાં 1-5 દાખલાઓનો વિગતવાર અભ્યાસ કર્યો. આ વિડીયોમાં આપણે 6-થી આગળના દાખલાનો અભ્યાસ કરીએ. દાખલા નંબર 6. કોઈ એક તહેવારના દિવસોમાં માર્કેટ યાર્ડમાં બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8 છે. બટેકાના ભાવ વધે તો એની સંભાવના 0.8 છે. બટેકાના ભાવ વધે તેની ઘટના એ કહીએ તો પીઓકે બરાબર 0.8 થશે. પીઓકે બરાબર શું થશે? પીઓકે ડુંગળીના ભાવ વધે તેની સંભાવના 0.7 છે. ડુંગળીના ભાવ વધે તેને ઘટના બી કહીએ. તો ઘટના બી બરાબર એટલે કે પીઓ બી બરાબર કેટલા થશે? 0.7. ડુંગળી અને બટેકાના બંનેના ભાવ વધે. ડુંગળી અને બટેકાના બંનેના ભાવ વધે. બટેકા અને ડુંગળીના ભાવ વધે. બટેકા અને ડુંગળીના બંનેના ભાવ વધે તેને પી ઓફ એ છેદ બી કહીએ. તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ છેદ બી બરાબર એ છેદ બી બરાબર 0.6 છે. તો બટેકા અને ડુંગળી બે માંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે તેની સંભાવના શોધો. બટેકા અને ડુંગળીના ભાવ પૈકી ઓછામાં ઓછા એકના ભાવ વધે તેની સંભાવના શોધો. ઓછામાં ઓછા એકના ભાવ વધે એનો અર્થ થાય સંભાવનાનો સરવાળાનો નિયમ, એટલે કે યો ઘટના બને ઘટના એ અથવા બી માંથી અથવા બંને માંથી એક ઘટના બને તેને યો ઘટના કહે છે. તો માટે પી ઓફ એ યો બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી થાય. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી થાય. પી ઓફ એ બરાબર 0.7 પ્લસ 0.8 પ્લસ 0.7 માઇનસ 0.6 15 માઇનસ 0.6 બરાબર 0.1. બટેકા અને ડુંગળીના ભાવ પૈકી ઓછામાં ઓછા એકના ભાવ વધે તેની સંભાવના 0.9 થાય. તેની સંભાવના શું થાય જ્યારે મિત્રો? 0.6. દાખલા નંબર 7. એક પુલનો નાશ કરવા બે વિમાનો બોમ્બ ફેંકે છે. પહેલા વિમાનમાંથી ફેંકેલ બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.9 છે. પ્રથમ વિચારીએ. પહેલા
विमान माथी फेंके बॉम्ब पूर्ण साचो निशान मिले तेनी संभावना 0.9 છે તો આપણે આને ઘટાયા કહીએ બીજા બોમ્બ બીજા વિમાનમાંથી ફેંકાયેલ બોમ્બ પુલ પર સાચી દિશા છે બીજા વિમાનમાંથી ફેંકેલ બોમ્બ પુલનો સાચો નિશાન લે તેની સંભાવના 0.7 છે જેને આપણે ઘટના બી જોઈએ તો બી બરાબર 0.7 બંને વિમાનોમાંથી ફેંકાયેલા બોમ્બ એક એક બોમ્બ સાચું નિશાન લે એક એક એટલે એક અને એક થાય એક અને એક 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 નો થાય એક અને એક સાચું નિશાન લે એક અને એક સાચું નિશાન લે બંને વિમાન માંથી એક એક બોમ્બ પૂર્ણ સાચું નિશાન લે તેની સંભાવના 0.63 છે તો તેને પી ઓફ એક્સ ઇઝ બી વડે દર્શાવીએ કારણ કે એક એક ની વાત કરવામાં આવે એટલે એક અને એક થાય તો અહીં આપણે આગળ વાંચીએ જો એક પણ બોમ્બ પુલ પર પડે એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો સંપૂર્ણ નાશ થાય તો તેની સંભાવના શોધો એક પડે અથવા એકથી વધુ એટલે કે કોઈ પણ એક જ ઘટના બની એટલે એનો આપ્યો પી ઓફ એચ ઇઓ બી બી બરાબર પ્રશ્ન તો શોધીએ પી ઓફ એ ઇઓ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી 0.9 प्लस 0.7 माइनस 0.63 1.6 माइनस 0.63 0.57 एक पण बॉम्ब पुल पर पड़े અને પુલનો સંપૂર્ણ નાશ થાય એક પણ બોમ્બ પડે અને પુલનો સંપૂર્ણ નાશ થાય તો તે ઘટનાની સંભાવના 0.97% છે એક પણ બોમ્બ પુલ પર પડે અને પુલનો સંપૂર્ણ નાશ થાય તેની સંભાવના 0.97 છે તે પછી 10 નંબર 8 ત્યાર પછી 10 નંબર 8 એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતા આવતો યુવક પીઝાનો ઓર્ડર કરે પીઝાનો ઓર્ડર કરે તેની સંભાવના 0.63 છે જેને આપણે પી ઓફ એ કહીએ કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે તેની સંભાવના 0.54 છે યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી યુવક પીઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ઓછામાં ઓછું એક જ વસ્તુનો એક વસ્તુ એક ઓર્ડર કરે એક ઓર્ડર
चौदह पहली संभावना, पहली संभावना 0.88 थी होए, 0.88 होए तो कोई पण दिवसे डिनर माटे आवे युवक बीजा ने बोर्डिंग माथी फक्त एक ज वस्तु नो ऑर्डर करे तेनी संभावना અહીં આપણી જોડે ત્રણેય સંભાવના હાજર છે POK બરાબર 0.63 POB બરાબર 0.54 PO AUB બરાબર PO AUB બરાબર 0.88 હવે વાત કરી કોઈ દિવસ યુવક ડિનર માટે આવે ત્યારે પીઝા અથવા કોલ્ડ ડ્રિંક્સમાંથી પીઝા અથવા કોડિંગમાંથી ફક્ત એક જ વસ્તુનો ઓર્ડર કરે તો એની સંભાવના શું થાય કારણ કે યુવક પીઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે એવું બને એક વસ્તુમાં પીઝાનો ઓર્ડર કરે અને કોલ્ડ્રિંક્સનો ઓર્ડર ના કરે અથવા એવું બને કે યુવક પીઝાનો ઓર્ડર ન કરે અને કોલ્ડ્રિંક્સનો ઓર્ડર કરે આવું બને ઘટના એક બને અને ઘટના બીજી ન બને ઘટના એ પીઝા ઓર્ડર કરે અને પછી ઘટના બી ન બને અથવા બીજો ઘટના એ ન બને અને ઘટના બી બને ઘટના એ ન બને અને ઘટના બી બને આવું બની શકે તો અહીં આની સંભાવના કઈ રીતે સંભાવના માટે થશે પીઓ એ માઇનસ પીઓ એ છે બી આની સંભાવના રીતે જોઉં છું પીઓ એ માઇનસ પીઓ એ છે બી પ્લસ પીઓ બી માઇનસ પીઓ એ છે બી આપણે સંભાવનાના કેટલાક વિશિષ્ટ નિયમોનો અમલ કર્યો સંભાવનાના કેટલાક વિશિષ્ટ નિયમોનો અમલ કર્યો એના આધારે અહીં આની ગણતરી તો સર્વપ્રથમ આપણે યોગ ઘટના ઉપરથી છેદ ઘટનામાં પરિવર્તન કરવું પડશે યોગ ઘટના ઉપરથી છેદ ઘટનામાં પરિવર્તન કરીએ તો આપણે પી ઓફ એ પી ઓફ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી થાય છેદ શોધવા પડશે કારણ કે યોગ છે છેદ શોધવાથી સૂત્ર પરિવર્તન પી ઓફ એ છે બી બરાબર પીઓ બે ઘટના 0.63 0.54 માઇનસ 0.88 બેનો સરવાળો 1.17 માઇનસ 0.88 1.17 અને 0.88 88 બાદ કરીએ તો વધશે 0.39 કેટલા વિદ્યાર્થી મિત્રો વધશે 0.29 વધશે હવે આપણે જેના આધારે આપણે કુલ ઘટનાઓની ગણતરી કરીએ એના આધારે આપણે કુલ ઘટનાઓની ગણતરી કરીએ પીઓ એ માઇનસ પીઓ એ છે બી પ્લસ પીઓ બી માઇનસ પીઓ એ છે બી એ બરાબર કેટલા લે છે કે 0.63 બરાબર કેટલા લે છે 0.63 માઇનસ 0.39 પ્લસ b બરાબર 0.54 માઇનસ 0.39 બાદબાકી કરીએ 0.34 બાદબાકી કરીએ તો વધશે શું 0.34 પ્લસ બાદબાકી કરીએ પ્લસ બાદબાકી કરીએ
29 વાત કરીએ તો આપણને એટલે 0.25 શું છે વિદ્યાર્થી મિત્રો 0.25 બંનેનો સરવાળો કરીએ 0.59 0.59 આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 નો અભ્યાસ કર્યો દાખલા નંબર 8 નો અભ્યાસ કર્યો કે કઈ રીતે આપણે એની ગણતરી કરવાની થાય છે ત્યાર પછી દાખલા નંબર 9 ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો લઈએ દાખલા નંબર 9 જો a અને b પરસ્પર a અને b નિદર્શ અવકાશ માં નિદર્શ અવકાશ u માં નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય દાખલા નંબર 9 જો a અને b નિદર્શ અવકાશ u માં નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય ઘટનાઓ હોય અને પીઓ એ બરાબર ટુ પીઓ બી હોય તો પીઓ એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાની વાત કરવામાં આવે તો પી ઓફ એ છેદ બી બરાબર રિક્ત ગણ થાય પી ઓફ એ છેદ બી બરાબર ઝીરો થાય અને પી ઓફ એ યુ બી બરાબર એક થતો હોય તો તેને પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવામાં આવે છે પી પી ઓફ એ છેદ બી બરાબર રિક્ત ગણ હોય પી ઓફ એ છેદ બી બરાબર ખાલી ગણ એટલે શૂન્ય થતો હોય અને P of A U B બરાબર U થતો હોય એનો અર્થ થાય કે P of A plus P of B બરાબર 1 થાય એનો અર્થ થાય P of A plus P of B બરાબર 1 થાય તો આ રીતે આપણે આનો ઉપયોગ ગણી તો A શોધો છે શું શોધો છે વિદ્યાર્થી મિત્રો A A શોધવા માટે આપણે સંજ્ઞા પરિવર્તન કરીએ તો P of A U B બરાબર P of A plus P of B થાય કારણ કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના અથવા નિશેષ અને નિશેષ પરસ્પર નિવારક ઘટના પૂછવામાં આવેલી તો હવે આનો બરાબર શું થાય જવાબ વિદ્યાર્થી મિત્રો 1 થાય આના બરાબર વિદ્યાર્થી મિત્રો જવાબ શું થાય 1 થાય તો P of A plus P of B બરાબર એ દેખાય એનો અર્થ શું થાય એ દેખાય એનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે P of A P of A plus P of B બરાબર એક લીધા હવે A બરાબર શું લઈ શકીએ તો 2 P of B લઈ શકાય 2 P of B લઈ શકાય A બરાબર શું લઈ શકાય 2 P of B POB બરાબર પ્લસ POB તો હતા બરાબર 2 ને 3 3 POB બરાબર 1 B શોધી નાખી POB બરાબર 1 તૃતીયાંશ POB બરાબર શું થઈ વિદ્યાર્થી મિત્રો 1 તૃતીયાંશ તો હવે આપણે કિંમતમાં સૂત્ર મૂકીએ POB પ્લસ POB બરાબર એ શોધવા એટલે એ ના અનુકૂળ કાર્ય આમાં એમ ગણી શકાય આમાં ડાયરેક્ટ શું હોય ડાયરેક્ટ પણ તમે ગણી શકો ડાયરેક્ટ પણ હોય ડાયરેક્ટ પણ તમે વિદ્યાર્થી મિત્રો ગણી શકો બને એટલે તમને સમજાય પ્લસ એક તૃતીયાંશ બરાબર એ પ્લસ છે ને ડાયરેક્ટ માઇનસ પી ઓ ફે બરાબર એક માઇનસ એક તૃતીયાંશ ત્રણે ભાગ ત્રણ ત્રણ માંથી એક વહેંચો
सीधी किमान मुको तो अपन जवाब मिल जाए से p of a बराबर 2 p of b थाय तो 2 काउंस में a तो b हो बे का ये लेना है કોઈ પણ રીતે તમે વિદ્યાર્થીની જો દાખલો ગણી શકો આ રીતે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર 10 11 12 સ્વાધ્યાયના દાખલા નંબર 10 11 12 જે આપેલા છે તેનો તમારે જાતે અભ્યાસ કરવાનો છે અને એમાં ઉકેલ લાવવાનો છે ત્રણે ત્રણ દાખલા એકદમ સહેલા છે એટલે ત્રણે ત્રણ દાખલા હોમવર્કમાં તૈયાર કરી નાખો नेक्स्ट वीडियो में आपने सती संभावना नो अभ्यास करेंगे। नेक्स्ट वीडियो में आपने सती संभावना नो अभ्यास करेंगे। जेमा सती संभावना ने व्याख्या, सती संभावना नो सूत्र, निर्पेक्ष घटनाओं, पुरावनी रही, पुरावनी सही, संभावना नो गुणाकार नो नियम नो अभ्यास करेंगे। थैंक यू।